કોશિશ તેમજ બે સમાજ વચ્ચે વૈમાન્યસ્ય ફેલાવવાની કોશિશ બાબતે અખિલ કચ્છ સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા કચ્છ કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ભુજ તાલુકાના કનૈયાબે ગામના મુસ્લિમ બહુમતીવાળું ગામ હોય સરપંચ ઉપસરપંચ તથા સભાસદો મુસ્લિમ છે અને કનૈયાબે ભુજ તાલુકો ગામના મુસ્લિમો પાકિસ્તાનથી આવેલ હિન્દુ ભાઈઓને વસાવવા માટે બનતે વસવાટ અટકાવવાની કોશિશ કરી રહ્યા છે અને આ બાબતે તેમના ઉપર અમુક અસામાજિક તત્વો મુસ્લિમ સમાજને નિશાન બનાવી અભદ્ર ટિપ્પણીઓ ફેસબુક અને વોટ્સઅપ મારફતે કરી રહ્યા છે. આ વાતાવરણમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ ખરેખર કનૈયાબે ગામના મુસ્લિમ સમાજના ગ્રામજનો કે ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અથવા સભાસદો તરફથી સર્વે નંબર 121ની બાજુમાં આવેલ સર્વે નંબર 50 ઉપર વસાહત કરવી કે ન કરવી તે બાબતની કોઈપણ જાતની ચર્ચા વિચારણા કે આવેદનપત્ર કે રજૂઆત પણ નથી કરેલી. પાકિસ્તાનથી આવેલ હિન્દુ ભાઈઓને વસાવવું કે ન વસાવવું તે સરકારશ્રીનો પ્રશ્ન છે અને આવી રીતે મુસ્લિમોને બદનામ કરવાની કોશિશ કરનારને સરકારશ્રીએ તપાસ કરવી જોઈએ, જેથી બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું ન થાય અને કચ્છની કોમી એકતા જળવાઈ રહે અને તેમના ઉપર તાત્કાલિક પગલાં ભરવા માટે અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા માનનીય શ્રી કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષકશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી. આજ રોજ અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ભુજ તાલુકાના કનૈયાબે ગામે મુસ્લિમ બહુમતી ધરાવતો કનૈયાબે ગામ જે આવેલું છે એના ઉપર અમુક અસામાજિક તત્વો, જે ખરેખર કનૈયાબે ગામની ગ્રામ પંચાયતની જમીન નથી, સરકારી જમીન છે, તેના ઉપર પાકિસ્તાનથી આવેલા હિન્દુ ભાઈઓને વસાવવાની જે વાત છે અને એ જમીન મોખાણાની છે, સર્વે નંબર 121ની બાજુમાં 50 નંબરનો સર્વે નંબર છે, એ ગૌચરની સાથે સાથે પડતર જમીન પડેલી છે અને એ પડતર જમીનમાં એ લોકોને વસાવવાની વાત છે. તેમાં મુસ્લિમ સમાજને કે કનૈયાબે ગામને કોઈ જાતનો વાંધો હોય જ નહીં, પણ આ લોકો જે પ્રોપેગેન્ડા ઊભી કરે છે કે ભાઈ કનૈયાબે ગામના મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે, કારણ શું? સરકાર શું નબળી છે જે મુસ્લિમોના વિરોધ ઉપર બંધ કરે? આવા તત્વોને ડામવું જોઈએ જે સરકારશ્રીનું પણ ખરાબ લગાડે છે અને આવા તત્વો જે પ્રોપેગેન્ડા ઊભી કરી અને બે કોમો વચ્ચેનો વૈમનસ્ય ઊભું કરે છે, જેનાથી ખરાબ પરિણામો આવ્યા છે અને ખરાબ પરિણામો આવશે. પણ તંત્રને વિનંતી છે કે આવા તત્વોને ડામવામાં આવે, આ લોકોને લગામ આપવામાં આવે અને આ પ્રશ્ન સરકારશ્રીનો છે, કનૈયાબે ગ્રામ પંચાયત શેખડાડા જમાત કે મુસ્લિમ સમાજનો નથી. અને બીજી વાત કે આ જે જમીન છે ગ્રામ પંચાયત કનૈયાબેની નથી, છતાં પણ શું કામ આવા અમુક પેપરો પણ એ લોકોની પ્રેસનો લઈ અને પ્રોપેગેન્ડા ઊભા કરતા હોય અને ફેસબુક અને મીડિયા ઉપર અને વોટ્સઅપ ઉપર જો આવા તત્વો કહેતા હોય કે કનૈયાબે ગામની અંદર આતંકવાદી પ્રવૃત્તિ થાય છે તો શું પોલીસ તંત્ર સૂતેલું છે એટલે થાય છે? કાં તો એ લોકો કહેતા હોય તો એ ખોટું છે, જો એ ખોટું છે તો એ લોકોને ડામવાની જવાબદારી પણ પોલીસની છે. માટે અમે આપના માધ્યમ દ્વારા પોલીસ તંત્રને અને વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે આવા જે લોકો પ્રોપેગેન્ડા ઊભા કરી અને અસામાજિક તત્વો જે છે મુસ્લિમ સમાજને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એને ડામવામાં આવે, એના ઉપર લગામ લગાવવામાં આવે. કારણ કે મુસ્લિમ સમાજ ભારતીય છે, ભારતીય હતું અને ભારતીય રહેશે, એમાં એના પરિણામ માટે અને એના માટે પ્રમાણપત્રની અમારે કોઈની જરૂર નથી. માટે આપના માધ્યમ દ્વારા વિનંતી કરીએ છીએ કે ગુજરાત સમાચારની અંદર 1/2/2019 રોજ જે પ્રેસ નોટ આવી છે તેની ખરાઈ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કરે, એટલા માટે આજે આવેદનપત્ર અપાયું. મારું નામ ગુલામ શાહ એસ શેખ એડવોકેટ. આજે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે ગુજરાત સમાચારમાં કનૈયાબે ગામ વિશે અને મુસ્લિમ સમાજ વિશે અને શેખ સમાજ વિશે જે ખોટી માહિતી છાપવામાં આવેલી અને એના સંદર્ભમાં અમુક અસામાજિક તત્વોએ વોટ્સએપમાં કે મીડિયા માધ્યમથી જે ખોટી ટિપ્પણીઓ કરી મુસ્લિમ સમાજને અને શેખ સમાજને અને કનૈયાબે ગામને જે બદનામ કરવાની કોશિશ કરેલી છે અને એવી કોશિશ કે જેનાથી હિન્દુ મુસ્લિમના ભાઈચારામાં જે તરાપ પડે એવી જે ખરાબ કૃત્ય કરીને આવી જે ખરાબ માનસિકતાથી જે કાર્ય કરવામાં આવેલું છે એને ડામવા માટે અને એને બંધ કરવા માટે એવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવા આશયથી આજે અમે તમામ મુસ્લિમ સમાજ અને શેખ સમાજ
અને બધા મુસ્લિમ સમાજના આગેવાનો હળી મળી કલેક્ટરશ્રીને અને એસપી સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે આવા તત્વો ઉપર ફરિયાદ થવી જોઈએ, કડક કાર્યવાહી થવી જોઈએ અને આવા તત્વોને ડામવા જોઈએ. અને આવી જે ખરેખર કનૈયાબે ગામમાં હિન્દુ મુસ્લિમ દરેક વસ્તી છે, 300 ઘર હિન્દુઓના છે, 400 ઘર મુસ્લિમોના છે, ત્યાં કોઈ મુસ્લિમનું ખાલી ગામ નથી. અને જે જમીન આવી છે, જે હિન્દુ પાકિસ્તાનથી આવેલા છે, એમને કોઈ જગ્યા આપે કે ના આપે એનાથી અમને કોઈ મતલબ નથી. આપતા હોય તો અમને વાંધો નથી, પણ અમને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. આજુબાજુ જે 25-30 ગામો છે હિન્દુઓના છે, એની સાથે પણ અમારો કનૈયાબે ગામ અને એની અંદર રહેતી શેખ સમાજ હળી મળીને રહે છે, સારા એવા સંબંધો છે. પણ અમુક જે તત્વો છે જે ખોટી રીતે ગામને બદનામ કરવા માગે છે અને સમાજને અને મુસ્લિમ સમાજને જે બદનામ કરવા માગે છે, અને એના ઉપરથી પોતે જે સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય એમાં ઉપર સુધી પોતાનું ખોટી રીતે પ્રભુત્વ પાડવા માટે અને ચૂંટણીલક્ષી પોતાના હોદ્દાઓને ઉપર પાડવા માટે પોતાનો ને રાજકીય રીતે ને ધાર્મિક પોતાનો જે ખોટા રોટલા શેકવા માગે છે એને ખરેખર ડામવા જોઈએ. એના માટે હવે આજે અમે ભેગા થયેલા છીએ.